કેવા લાગ્યા ભાઈ પકોડા? એક નંબર. કઈ ઘટે? કાઈ નો ઘટે. પકોડા ખાવો હોય તો લીલિયાના. અરે જૂના ત્યાં ચંદુભાઈ 40 વર્ષના ચંદુભાઈ હતા, એમાં કોરોનામાં એને નિવૃત્તિ લીધી, બંધ કરી દીધું. પછી અમે 4 વર્ષ એ જગ્યાએ સંભાળી છે. ત્યાં 4 વર્ષ ત્યાં આવી, પછી અમે અહીંયા આવ્યા. 40 વર્ષ જૂની રહી છે. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ, વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. હું છું અત્યારે સુંદર મજાના સિટીમાં, એવા સુરતમાં, અને મારી સાથે જે નીરજભાઈ, કેમ છો ભાઈ? બસ મજા મજા, તમે કયો? અરે મોજ, તમારા આશીર્વાદ ને બધે. તમે આવ્યા સુરતમાં, ખૂબ ખૂબ ધન્યવાદ તમારો, અને વેલકમ છે તમારું. થેન્ક યુ ભાઈ. આફ્રિકાથી તમે અહીંયાથી ફોન કર્યો તો મને યાદ હોય તો. નીરજભાઈ ને આફ્રિકાથી આપણે લગભગ 3-4 વર્ષ જૂનો સંબંધ છે. ચોક્કસ. અને લીલીના પકોડા ખાવા માટે આજે આવ્યા છીએ, અને ભાઈ લોકો ગાંડા દે છે પકોડા માટે. અરે જબરજસ્ત. તો અહીંયા લીલીના પકોડા 5 વર્ષ થયા અને બહુ ઉપડી ગયું છે. 5-6 મહિનાથી સ્ટાર્ટિંગ કર્યું છે ને. 5-6 મહિના લીલીના પકોડા એટલા લોકો ખાવાનું પસંદ કરે છે, સાથે એમની ચટણી છે. અને અહીંયા તો ભાઈ અઢળક લાઈનમાં છે લીલીના પકોડા, પણ એમ એક જ બ્રાન્ડ છે, રાધેશ્યામના પકોડા. આવડિયા જૂની બ્રાન્ડ, આવડિયા. ભાવેશભાઈ પોતે. ભાવેશભાઈ, તો હવે આપણે એમની સાથે વાત કરીએ. અને એડ્રેસ લોકેશન એનું ક્યાંનું છે? કિરણ ચોક, નીલકંઠ પ્લાઝાની બાજુ. બરાબર. ને તમારા સન? મારા સન. વાહ, કેમ છે ભાઈ? મજામાં મજામાં. તો ભાઈ હવે પકોડાનો ટેસ્ટ માણવા જઈએ છીએ, ને લોકો જો પાછળ ઘેરો વરીને ઊભા છે. તમને એવું લાગે કે ટિકિટ બારીમાં પિક્ચર લાગ્યું હશે ને, ટિકિટો ખરીદે છે, એવું ભીડ છે. તો હવે આપણે આવો, ટ્રાફિક આવું નવું હે ને. હા, 6 મહિનામાં ભૂખા કાઢીને હાલો પકોડાનું મોજ માણીએ. ચલો ભાઈ, નીરજભાઈ કાઢવા મળ્યો. તો મિત્રો, 3-3 ગાણાની અંદર પકોડા ચાલી રહ્યા છે. અને ભાવેશભાઈ, મહાદેવ મહાદેવ બોલો. જય માતાજી. જય માતાજી. તો અત્યારે તમે જે પકોડાની શરૂઆત કરી, ક્યાં ગામના પકોડા છે આપણા? અમરેલી જિલ્લો લીલીયા તાલુકાના પ્રખ્યાત પકોડા, રાધેશ્યામ પકોડા. રાધેશ્યામના પકોડા ત્યાં પણ ચાલુ છે? ન્યાય ચાલુ છે. અજા, અહીંયા ચાલુ કર્યું ને કેટલો ટાઈમ થયો? અહીંયા ફેબ્રુઆરી મહિનામાં ચાલુ કર્યું, 5-6 મહિના થયા. 6 મહિનામાં તમે સુરત ગાંડુ કરી નાખ્યું. હા ઓ. અને તમારી કોઈ શાખા ખરા કે બીજી? કોઈ શાખા બીજી નહીં, રાધેશ્યામની કોઈ બીજી શાખા નહીં. બરાબર. મારે જૂના ત્યાં ચંદુભાઈ 40 વર્ષના ચંદુભાઈ હતા, એમાં કોરોનામાં એને નિવૃત્તિ લીધી, બંધ કરી દીધું. પછી અમે 4 વર્ષ એ જગ્યાએ સંભાળી છે. ત્યાં 4 વર્ષ ત્યાં આવી, પછી અમે અહીંયા આવ્યા. 40 વર્ષ જૂની રહે છે. તો ભાવેશભાઈ, કદાચ કોઈને અહીંયા ઘણી બધી બ્રાન્ચો દે છે, 2-3 બ્રાન્ચ અહીંયા દેખાય છે. તો લોકોને કઈ જગ્યાએ આવવું પડે?
અહીંયા પબ્લિક જોઈને લોકો આવે છે, ટેસ્ટ અને પબ્લિક, ટેસ્ટ અને પબ્લિક. અમારો ટેસ્ટ બધો નેચરલ છે, કોઈ કેમિકલ વગેરેનો. બરાબર. હવે આપણો એડ્રેસ તમને આવું હોય તો અમારે કિરણ ચોક નીલકંઠ પ્લાઝાની બાજુમાં સત્યમ રેસિડેન્સી, દુકાન નંબર 1, મોબાઈલ નંબર આપી દીધો 9841-59-7793. તો ભાઈ આ નંબર છે ને, બીજી કોઈ શાખા એમની નથી. અને ભાવેશભાઈના લીલીયાના પ્રખ્યાત પકોડા જે રાધેશ્યામ પકોડા પ્રખ્યાત છે, અને ભાઈ અહીંયા છે ને લોકો પકોડાનો ટેસ્ટ માણે છે. અને ભાવેશભાઈ આપણે ટાઈમિંગ શું છે અહીંયાનો? અહીંયા બપોરે 12 થી 8:30. બપોરે 12 થી 8:30. બરાબર. 25 રૂપિયા ડીશ. કેટલા પીસ આવે? આખું ચોરસ. એક પીસના 25 રૂપિયા. અને ત્રણ તાવડા એકી સાથે જુઓ. ચાર તાવડા. ત્રણ તાવડા મોટા છે અને એક મીડિયમ છે, ને ભાઈ વન એન્ડ ઓનલી એક જ છે. ને સાથે જુઓ પકોડા ધડબડાટી બોલાવે છે ભાઈ. તો હવે આપણે એનું ટેસ્ટિંગ કરીએ. ને લોકોનું ક્રાઉડ ભાઈ એટલું બધું છે પકોડા માટે. જુઓ પાછળ લાઈનો લાગે છે ભાઈ પકોડામાં. ચાલો હવે આપણે ટેસ્ટિંગ કરીએ ને પકોડાનો રિવ્યુ આપીએ તમને. બરોબર. અને પરેશભાઈ કેવા છે પકોડા? કેવા? એમ ને પ્રોપર સુરત તમારું. કેવા લાગ્યા ભાઈ પકોડા? એક નંબર. કઈ ઘટે? કાંઈ નો ઘટે. પકોડા ખાવો હોય તો લીલિયાના. લીલિયાના. હા, રાધેશ્યામ. જો ખાલી પ્લેટું જો. ભાવેશભાઈ ના પકોડા હે? લાઈન સર પબ્લિક એન્જોય કરે. સારું ને? કઈ ઘટે? ગરમા ગરમ પકોડા ને ચોમાસા સુધી ની ભાઈ મોજ કઈક અલગ જ છે. મિત્રો આ છે લીલિયાના પકોડા, જે રાધેશ્યામના પકોડા તરીકે અહીંયા ઓળખાય છે. અને લોકો ખૂબ ખાવાનું ભાઈ પસંદ કરે છે ભાઈ. ભાવેશભાઈના લીલિયા ગામના પકોડા. મિત્રો અત્યારે રાધેશ્યામના પકોડા જે ભાવેશભાઈના પકોડા અને લીલિયાના પકોડા પ્રખ્યાત છે અને લોકો ખૂબ ખાવાનું પસંદ કરે છે. છોકરાઓ કેવું લાગ્યું અહીંયા? સારું લાગ્યું. હે, કેટલી ડીશ ખાલી કરી? બે ખાઈ ગયા. ભાઈ ભાઈ 25 રૂપિયાનું એક પીસ છે, કટિંગ કરીને આપે છે આવી રીતના 9 પીસ. 25 રૂપિયાનું એક નંગ છે. ને આ છોકરાઓ બે નંગ ખાઈ ગયા. બોલો મોજ આવી ને? કાંઈ ઘટે નહીં ને? દેશી હો ભાઈ કાઠિયાવાડી મોજ. કાઠિયાવાડી સુરતમાં ડંકો વગાડે. હું કે હજુ ને બહુ મજા આવે ખાવાની. તો ઘણી વાર આવતા છો? અમે તો આવતા જાય. હું જ પહેલી વાર આવ્યો છું. કેવા લાગે? કેવા ટેસ્ટ? બહુ મસ્ત છે ભાઈ. લોકોનો રિવ્યુ ને લોકોનો પ્રેમ ભાઈ. જુઓ પાછળ પાછળ દેખાડો ઊંચું કરીને છે ને. જે ઓનર છે, ઓનર પોતે પાછળ પકોડા કરે છે. લ્યો ભાઈ લ્યો. હજી હાલશે આપણે બેન? અડધું. અંડા ગરમા ગરમ પકોડા. એટલે આને નિરાતે ખાવા પડે. બહુ ગરમ લાગે. હા, ધીરે 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 ધીરે. ચટણી મસ્ત જ છે. ચટણી ભાઈ ખાટી મીઠી ચટણી છે ઉપરથી. અને ગરમા ગરમ પકોડા અને ફૂલ એને કડક કરવામાં આવે છે પકોડા ને ઉપરથી ચટણી. અને ભાઈ આનો આનંદ કંઈક અલગ જ છે. ને ઘણા બધા લોકો અહીંયા ટેસ્ટ માણી ગયા છે. તમારે જો ટેસ્ટ માણવો હોય તો લીલિયાના પકોડા, રાધેશ્યામના પકોડા અને ભાવેશભાઈના પકોડા એ ઓળખાય છે. ને બાકી તો અહીંયા 3-4 બ્રાન્ચો છે ખોલેલી છે. આમની કોઈ શાખા નથી. અહીંયા છે, આ રોડ ઉપર છે. એડ્રેસ લોકેશન સ્ક્રીન ઉપર આવી જશે, નંબર પણ આવી જશે. તો આ જગ્યાએ ચોક્કસથી પહોંચી જજો. કિરણ ચોક ને? કિરણ ચોક. તો ભાઈ પહોંચી જજો અને મોજ કરજો પકોડાની મોજ. વરસાદી મોસમ છે અને પકોડામાં પણ મજા આવશે. જય માતાજી.